भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ઘણા સમયથી અમારી શાખા દ્વારા એક ધારા મનની અંદર હતું કે જે જે ભાઈઓએ બહેનોએ આ મિશનની જે પાયાની અંદર કામ કર્યું છે અને આ મિશનના ભવનનું જે નિર્માણ કર્યું છે તેવા નીવના પથ્થરો જે કહેવાય એનું આપણે સન્માન કરીએ, કારણ કે આ બધા જે અત્યારનું જે જનરેશન છે, નવી જે યુવા કેન્દ્રના છોકરાઓ છે, છોકરીઓ છે, નવા નવા બહેનો જે જોડાયા છે, એ લોકોને તો કઈ ખબર નથી કે કોણે આ આ પાયાની અંદર કામ કર્યું. તો આપણે બધા સાથે મળી જે જે આપણા પરિજનોએ આમ તો એનો થોડો કાર્યક્રમ આપણો થોડોક વધારે હતો, પણ સમય સંજોગોની અંદર આપણે થોડોક એની અંદર ફેરફાર કરી અને પહેલા આપણે વડીલોનું સન્માનનો કાર્યક્રમ કરીએ છીએ. તો અહીંથી જે જે વડીલોના નામ બોલાય એ અત્રે ઉપસ્થિત થશે અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણા ગાયત્રી શક્તિપીઠના નિર્માણથી લઈ અશ્વમેઘ યજ્ઞની જેને ખૂબ જવાબદારી સંભાળી, ખૂબ એટલે ખૂબ, કોઈ પણ જાતનું પ્રશ્નનું હોય તો એનું સમાધાન એ આપણને આપે છે અને અત્યારે પણ આપણને સતત છોડી દીધા, સંસ્કાર કરાયા પછી છોડી દીધા, જે જે કામ કરી છોડી દઈએ, પણ જે ફોલોઅપનું કામ કરે સતત ને સતત, એક દિવસની એક રવિવારની દર રવિવાર એવા છેલ્લા 3-4 વર્ષથી દર રવિવાર સવારે ગમે એવી પરિસ્થિતિ હોય છતાં પણ સવારે વહેલા જાય અને જૂના યુગ શક્તિ ગાયત્રી રેલવે સ્ટેશનની બહાર ઉભારે આવતા જતા પરિજનોને ત્યાં વેચે, તે પછી એમની આખી ટીમ રેસકોર્સ મેદાનની અંદર આવે ત્યાં સાહિત્યનો સ્ટોલ નાખે અને આવતા જતા બધા જે ચાલવાવાળા ભાઈઓ બહેનો હોય એને સાહિત્ય આપે અને સમજાવે તેવા જગદીશભાઈ અને નિલેશભાઈ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમના કામની નાદ લઈએ છીએ, જોરદાર તાળીઓ એમનું કામ આપે. તો આવો હવે આપણા જે પરિજનો છે એમને આપણે સન્માન આપણે એમનું કરશું, આપણા પરિવારના ઉપલા કાંઠાના જે, અને આ વિશેષ રૂપથી આપણી વચ્ચે એક સરસ મજાની પ્રતિભા છે કે જે ભૂલાઈ જાય, કે જે અત્યારના મલ્ટીમીડિયા યુગની અંદર સોશિયલ મીડિયાની અંદર સરસ મજાનું કામ કરે છે, પોતે સર્વિસ પણ કરે છે અને સરસ મજાનું કામ કરે છે. એમની પોતાની ઋષિ ચિંતન નામનું એક ચેનલ બનાવી છે અને એમાં સરસ મજાનું કામ કરે છે એવા આપણી વચ્ચે જેતપુરથી કાંતિભાઈ પધાર્યા છે. સુજનભાઈ, સંજયભાઈ, ભગવદેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્.
भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदया. ॐ भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयास्य धीमहि धियो यो न એના અમે આશીર્વાદ લઈએ અને એના ઉપર પુષ્પની વૃષ્ટિ કરીએ. જો દરેક જગ્યાએ સંતોના આમ કહેવાય ને કે દંડવત પ્રણામ કરતા હોય તો આપણા માટે આ બધા સંતો જ છે. સરસ મજાનું શાંતિ પૂજન ની અંદર એક ગીત છે, નીવ કે પથરો યમિશન કા ભવન યુગ યુગો તક તુમારા રહેગા. નીવ કે પથરો યમિશન કા ભવન યુગ યુગો તક તુમારા રહેગા. નીવ કે પથરો જયારે કોઈ નતું આ ક્ષેત્ર ની અંદર, ત્યારે ઘોડો લઈ ઘરે ઘરે યજ્ઞ કરવા જાય, લોકોને મળે, લોકોને સાહિત્ય આપે. અત્યારે તો આપણા માટે ગાડીઓની વ્યવસ્થા છે. આપણે ફોન કરીએ ને તો કે ગાડી હશે તો આવતું, આ ગાડીઓ નતા જોતા, કોઈ સગવડ નહીં. હે છતાં પણ બધે ફરી ફરી ઘર ઘર સુધી મિશનને પહોંચાડ્યું છે. તો ખૂબ હૃદયના ભાવથી અમારા યુવા કેન્દ્રના દીકરા અને દીકરીને વિનંતી કરું છું કે એક ગાયત્રી મંત્ર બોલી દરેક ઉપર પુષ્પની વૃષ્ટિ કરે અને એમને આપણે આશીર્વાદ લઈએ. ઓમ ભોરે વસંતભાઈ વાત કરી ને કે લાઈટ નથી. એક પ્રસંગ યાદ આવે છે,
મથુરા ની અંદર વ્યવસ્થા લીલાપત શર્માજી સંભાળતા હતા અને યમુનાજી મહારાણીમાં બહુ જબરદસ્ત ચોમાસામાં પૂર આવ્યું, જબરદસ્ત પૂર આવ્યું અને સમગ્ર તપોભૂમિ ની અંદર પાણી આવી ગયું, પ્રેસ ડૂબી ગયા, પુસ્તકો કાગળ બધું ડૂબી ગયું. ત્યારે લીલાપત શર્માજી એ ફોન કર્યો ગુરુદેવને, એક ફોન કર્યો કે ગુરુદેવ યહાં તો સભી તબાહ હો ગયા, અહીં તો બધું અસ્ત નસ્ત થઈ ગયું. ત્યારે ગુરુદેવે જે જવાબ આપ્યો હતો એ આપણે બધા સાંભળ્યા જ હોય. ગુરુદેવે બેઠી કીધું, બેટા ક્યાં તબાહ હો ગયા, યમુનાજી માં પૂર આયા ઓર સભી ઉસમે ડૂબ ગયા હૈ, કે તું મેરે સાથ બાત તો કર રહે હો, તુમ્હારી સાસ તો ચલ રહી હૈ, ક્યાં તબાહ હુઆ, તુમ્હારી સાસ ચલ રહી હૈ, કુછ તબાહ નહીં હુઆ. દીકરા